સૌથી પહેલા સવાલ તમને પૂછવા માંગીશ કે જ્યારે પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થતી હોય છે, આપણે લોકો નાનપણથી એ માહોલમાં ઉછર્યા છે અને માહોલ જોતા આવ્યા છે, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે રસ્તા પર સન્નાટો હોય, કર્ફ્યુ જેવી સ્થિતિ હોય, અને એ કર્ફ્યુ જેવી સ્થિતિમાં જ્યારે ઇન્ડિયા જીતે છે, વિનર બની જાય છે, ત્યારે આપણે રંગે ચંગે શાનદાર ઉજવણી કરતા હોઈએ છીએ. પરંતુ હાલની જે મેચ ચાલી રહી છે, મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે 3 જીત મેળવીને હેટ્રિક નોંધાવી છે અને છતાં તે લોકોના સન્માનના નામે એક ટ્વીટ સુધા નથી, શા માટે? મને યાદ છે કે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની પેલી ચેલેન્જર ટ્રોફીમાં ફર્સ્ટ મેચ હતી, ત્યારે નેશનલ ટેલિવિઝન એક ચેનલે કઈક જ્યોતિષો સામેથી બેસાડ્યા, પાકિસ્તાન ને બધા ત્યાંના પ્લેયર્સો બેસા રે, ત્યાંના સ્પીકર્સો બેસે, અહીંના આપણા બધા બેઠા, બધા આમ બધો ફેસ્ટિવ કરીને, બધી વાહ વાહ કરીને, પછી રસ્તા ઉપર બધા શું કહેવાય, આપણા તમે બધા રિપોર્ટરો પહોંચી ગયા ને બધાને ઘરે ઘરે ગયા ને શું કરો છો, યુ નો, એ વખતે ખાલી ખાલી સિમ્પલ મેચ હતી, ત્યારે બી નામ ઘેલછેલ ગાંઠ પણ થઈ ગઈ હતી બધી. અને આજે જયારે આપણે 3-3 જીતી હતી, ત્યારે બી કોઈ હલતું નથી, ડૂલતું નથી, હવે કોઈક લાગે છે એટલે કોઈક હવે ક્રિકેટર શું કહેવાય સ્ટાર્સો ટ્વીટ મારે છે ને આ લોકો ટ્વીટ મારે છે, જયારે લોકોને ખબર પડી એ લોકોની ભૂલ. સેકન્ડ વાત, તમે જે કહો છો કે મહિલા ક્રિકેટરો, બેન મહિલા ક્રિકેટરો નહીં, આપણી મહિલા સ્પોર્ટ્સમેન ને જ કહીશું કે આટલું બધું. અગર લેટ અસ થોડું રિયો ઓલિમ્પિક્સ ની વાત કરવા જવું માંગુ છું કે રિયો ઓલિમ્પિક્સ માં આપણી જે 2 મેડલ આવી એ બહેનો જ લાવી, ને ત્રીજી બી ખાલી આપણે થોડા માટે પેલા દીપા કર્માકર નું થોડા માટે મિસ કર્યું, પણ શી ડીડ ઇટ વેલ, ધ નેશન ઇઝ પ્રાઉડ ઓફ ધર એફર્ટ્સ. ત્યારે આ 3 દીકરીઓએ જ આપણી દેશી ભાષામાં બોલું તો આપણા દેશની ઇજ્જત રાખી હતી, ત્યારે આપણા બધા ધુઆધાર શૂટરો ને હોકી ને આર્કરી ને આ બધા બધું ફૂસફાસ થઈને આયા હતા, મજા કરી, હલીમલી શોપિંગ કરીને બધા આવી ગયા. એટલે તો ઓન ધ પોઈન્ટ ઇઝ નોટ જસ્ટ કે વાય દે આર નોટ બીંગ શું કહેવાય વુમેન આર નોટ પ્રમોટેડ. અનફોર્ચ્યુનેટલી આપણું પોલિટિકલ વિલ બી ઓછું છે. ઇફ આઈ કમ ટુ લુક એટ ઇટ, આમ તો આપણા જે બધા નેતાઓ બધું કહે કે અમે બહેનો બેટી બચાવવા જે તમે સ્ટોરીઓ કરી, પણ પોલિટિકલ વિલ બી આ પોઈન્ટ પર ઓછી, કારણ કે આપણે જે ગવર્મેન્ટની સ્કીમ છે એ સ્પોર્ટ્સ વુમેન ઓકે પોતાને વગર વાવા જોઈતી હોય તો કંઈક ને રાઇફલ આપે ને વાવા વાવા કરાવે, પણ અલ્ટિમેટલી ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યોર ઇઝ દેટ કે તમે એક તો તમે જે મેલ અને ફિમેલ એ લોકોને ઇક્વલ સ્ટેન્ડ પર મૂકવા માંગતા નથી. બીજું અનફોર્ચ્યુનેટલી, હવે હું બીજા પોઈન્ટ ઓફ વ્યુ થી હું કંપનીઝની વાત કરવા માંગુ છું કે જે કંપનીઓ છે જે સ્પોન્સર કરે છે એ લોકો બી કહે છે કે ભાઈ બહેનોની મેચ કોઈ જોતું નથી તો અમે કેમ બહેનોના મેચમાં સ્પોન્સર કરીએ, ભલે એ લોકો સ્પોન્સર ના કરે, પણ તમે જયારે એ લોકોને જયારે મીડિયા કંપનીઝને એ લોકોને ઉત્સાહ આપશે, પ્રોત્સાહન આપશે, તો આજે ને તો કાલે આવશે આગળ. આપણે ખાલી ભાઈઓને સ્પોન્સર કરવા માંગીએ છીએ કે કારણ કે કંપની સમજે છે કે ભાઈઓના સ્પોન્સર